धोरण 10 विषय गणित चैप्टर नंबर 10 वर्तुळ। आने पहलाना लेक्चर में आपणे थोड़ी व्याख्या जे एनी जोई थी अने स्वाध्याय 10.1 एनो शुं कर्यो हतो थोड़ो अभ्यास छे ई कर्यो हतो। एक आपणे व्याख्या जोई थी छेदिकानी जेने जीवा कहेवाय बराबर एनी एक व्याख्या जोई थी अने एक वर्तुळनो स्पर्शक વર્તુળને એક જ બિંદુમાં સ્પર્શ કરે તો તેને વર્તુળનો સ્પર્શક કહેવાય અને સ્પર્શક છે એ કેટલા દોરી શકાય અસંખ્ય સ્પર્શકો છે એ વર્તુળમાંથી દોરી શકાય છે અને વર્તુળને સમાંતર કેટલી રેખા બનાવી શકાય બે થી વધારે સમાંતર રેખાઓ એની અંદર બને નહીં કારણ કે સમાંતર એટલે બે જ રેખાઓ છે એ થાય તો બે રેખાઓ છે એ સમાંતર બે રેખાઓ છે એની અંદરથી બને છે બરાબર અને સ્વાધ્યાય 10.1 એના પહેલો દાખલો અને બીજા દાખલાનો આપણે અભ્યાસ કર્યો હતો આજે આપણે દાખલા નંબર 3 એનો છે એ અભ્યાસ કરવાનો છે તો ત્રીજો દાખલો 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ તો જો એક વર્તુળ કેટલા સેમીનું છે આ વર્તુળ 5 સેમીનું છે એનું કેન્દ્ર છે O શું કીધું એને 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ P એટલે અહીંયા P આગળ એટલે આ બિંદુ એથી O સુધી કેટલા સેમી છે 5 સેમી આપેલું છે બરાબર P આગળ દોરેલ એક સ્પર્શક સ્પર્શક એટલે અહીંથી અહીંયા સુધી અને નામ આપીએ Q આ સ્પર્શક છે કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુમાં છેદે O માંથી પસાર થતી રેખાને કેટલા કયા બિંદુમાં Q બિંદુમાં છેદે છે તો આ રીતે જે એની આકૃતિ બને તો OQ બરાબર 12 સેમી હોય કેટલા સેમી 12 સેમી હોય તો PQ ની લંબાઈ છે એ મેળવો આપી દીધું જો આપણે OP બરાબર 5 સેમી પછી OQ બરાબર કેટલા 12 સેમી અને PQ છે એ મેળવવાનો છે તો એની અંદર પાયથાગોરસના પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ તો જો પાયથાગોરસના પ્રમેયનો બરાબર OQ નો સ્ક્વેર તો જો OP નું માપ આપેલું PQ મેળવવાનું તો OP આ બાજુ પ્લસ છે બરાબર ની ઓલી તરફ લઈ જાવ એટલે કેવા થઈ જાય માઇનસ તો PQ નો સ્ક્વેર બરાબર OQ નો સ્ક્વેર માઇનસ OP નો સ્ક્વેર હવે માપ મૂકી દો OQ એનું માપ કેટલું આપ્યું 12 તો 12 એનો સ્ક્વેર માઇનસ OP એનું માપ કેટલું છે 5 એનો સ્ક્વેર તો 12 નો સ્ક્વેર થાય 144 માઇનસ 5 નો સ્ક્વેર કેટલો થાય 25 તો આમાંથી આ બાદ થાય એટલે કેટલા વધે 119 સેમી સ્ક્વેર જે એ વધે PQ નો સ્ક્વેર તો આનું વર્ગમૂળ કાઢો એટલે PQ બરાબર શું થાય એક વર્ગમૂળમાં 119 સેમી તો PQ ની લંબાઈ છે એ કેટલી આવે વર્ગમૂળમાં PQ ની લંબાઈ વર્ગમૂળમાં 119 સેમી થાય કેટલી થાય વર્ગમૂળમાં 119 સેમી તો આ રીતે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અને આખો દાખલો છે એ ગણવાનો હોય છે ખ્યાલ આવી ગયો એક 5 સેમીનું આપણે વર્તુળ આપ્યું હતું એમાં P માંથી આપણે આ એક PQ સ્પર્શક બનાવ્યો O અને Q ને જોડ્યો બરાબર પસાર થતી રેખા બનાવી એના માપ આપ્યા હતા અને પાયથાગોરસના પ્રમેયનો આપણે શું કર્યો એની અંદર ઉપયોગ છે એ કર્યો હવે દાખલા નંબર 4 એનો આપણે થોડો અભ્યાસ છે એ કરીએ એક વર્તુળ
અને આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખા દોરો તો જો એક વર્તુળ આપેલ તો પેલું આપણે બનાવીએ વર્તુળ તો આ વર્તુળ આપી દીધું આ એનું કેન્દ્ર ઓ છે હવે આપેલ રેખાને સમાંતર હોય તેવી માનો કે અહીંયાથી આપણે એક રેખા આપેલી છે એને આપણે નામ આપી દેવી R રેખા બરાબર સમાંતર હોય તેવી બે રેખા એટલે એક આના સ્પર્શ બિંદુમાંથી પસાર થતી રેખા બનાવીએ એને એમ નામ આપીએ અને આ બીજી એક રેખા બનાવીએ એને નામ આપીએ N તો આ L રેખાને કેવી છે સમાંતર બે રેખા એમ અને N એક વર્તુળનો સ્પર્શક એટલે પહેલી અને બીજી છે એ વર્તુળની છેદિકા તો જો રેખા L એ વર્તુળની છેદિકા છે છેદિકા છે જ્યારે M રેખા M એ જો એક જ બિંદુમાં અહીંયા સ્પર્શ કરે છે એટલે વર્તુળનો શું કહેવામાં આવે સ્પર્શક જ્યારે રેખા M એ વર્તુળનો સ્પર્શક છે સ્પર્શક છે અને રેખા N એ રેખા L અને M ને સમાંતર રેખા છે રેખા છે તો આ રીતે શું ગણવાનું હોય દાખલો છે એ ગણવાનું હોય બીજો આની અંદર કોઈ વસ્તુ છે એ નવું આવતું નથી આખો ખ્યાલ છે તમને આવી ગયો બરાબર તો અહીંયા આપણો સ્વાધ્યાય 10.1 છે એ કેવો થાય પૂર્ણ છે એ થાય છે સ્વાધ્યાય 10.1 એ કેવો થાય છે પૂરો હવે આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ સ્વાધ્યાય 10.2 એના તો સ્વાધ્યાય 10.2 એના એમાં પહેલી હું આપેલી છે ખાલી જગ્યાઓ છે એ આપણને આપેલી છે તો જો પહેલું પ્રશ્ન નંબર 1 થી 3 માં સાચો વિકલ્પ પસંદ કરો અને તેના માટેના હું આપો કારણો છે એ આપો તો પહેલું બિંદુ ઓ માંથી પસાર દોરેલું વર્તુળના સ્પર્શકની લંબાઈ તો જો એક વર્તુળ આપેલું એનું બિંદુ ઓ છે બિંદુ Q માંથી દોરેલ સ્પર્શકની લંબાઈ વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા છે એ મેળવો હવે જો આ સ્પર્શક છે આપી નામ આપીએ અને Q આપીએ અને O નામ આપીએ બરાબર આ જ રીતની આખી આકૃતિ છે એ બનાવેલી તો O માંથી Q માંથી દોરેલ વર્તુળના સ્પર્શક સ્પર્શકની લંબાઈ એટલે કઈ થાય નીચેનો શું હોય સ્પર્શક 24 સેમી આ સ્પર્શક છે એક બિંદુમાં અહીંયા સ્પર્શ કરે વર્તુળના કેન્દ્રથી તેનું અંતર જો સુધીનું કેટલું છે 25 સેમી તો આ તેની ત્રિજ્યા એટલે OP મેળવો તો જો OP મેળવવાનું PQ આપણને આપેલું છે 24 અને OQ આપેલું છે 25 સેમી બરાબર તો શેનો ઉપયોગ કરવાનો અહીંયા આપણે આગળનો સ્વાધ્યાય ગણ્યો એ જ પ્રમાણે પાયથાગોરસના પ્રમેયનો શું કરવાનો ઉપયોગ છે એ કરવાનો તો પાયથાગોરસના ગોરસના પ્રમેયનો ઉપયોગ કરો તો જો ઉપયોગ કરો એટલે શું થાય ઓ પી નો સ્ક્વેર વત્તા PQ નો સ્ક્વેર બરાબર OQ નો સ્ક્વેર તો જો માં હવે આ OP મેળવવાનું તો એને એકલો પાડો તો આ પ્લસ છે બરાબર ની ઓની બાજુ જાય એટલે કેવું થઈ જાય માઇનસ તો હવે કિંમત મૂકી જો OQ બરાબર કેટલી છે 25 એનો સ્ક્વેર માઇનસ PQ 24 સેમી એ
स्क्वायर, तो 25 નો સ્ક્વેર થાય 625 માઈનસ 24 નો થાય 576 બરાબર 24 નો વર્ગ કરો થાય 576 તો 625 માંથી આ બાદ કરો એટલે કેટલું આવે 49 સેમી નો સ્ક્વેર ઓપી નો સ્ક્વેર આનું વર્ગમૂળ કાઢો તો શું થઈ જાય 7 સેમી તો વર્તુળની ત્રિજ્યા કેટલા સેમી થાય આ ઓપી 7 સેમી तो वर्तुल ने त्रिज्या OP बराबर 7 सेमी आ रीते दाखलो छे ए गणवानो है विकल्प में बराबर 7 सेमी एमा आपने आपेलो विकल्प छे ए साचो जवाब छे ए हवे बीजो दाखलो बीजो विकल्प बीजा विकल्प नी अंदर शू आकृति आपी दीधी 10.11 बराबर जो આ વર્તુળ આ એનું કેન્દ્ર હો આ P આ Q અને આ T બરાબર આકૃતિ આપી દીધી આ ખૂણો છે કેટલા અંશનો 110 તો આ ખૂણો કેટલાનો હોય 90 તો આ ખૂણો કેટલાનો હોય 90 તો T ખૂણાનું માપ છે એ શોધો જો એમાં આપણને આપ્યું TP અને TQ TP TP એટલે આ અને TQ એટલે આ ઓ કેન્દ્રવાળા વર્તુળના તો પહેલું POQ બરાબર 110 POQ બરાબર કેટલા આપ્યા 110 બંને એવા સ્પર્શકો તો મેળવવાનું હું PTQ એટલે એની સામે રાખું તો જો હવે આના ખૂણાના માપ ગણવા હોય તો ચારે ખૂણાનો સરવાળો ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય 360 અંશ તો જો ચારે ખૂણો એટલે પહેલો ખૂણો P બીજો ખૂણો O ત્રીજો ખૂણો Q અને ચોથો ખૂણો T બરાબર 360 ચારે ખૂણાનો ને શું કરો સરવાળો તો જો P ખૂણાનું માપ કેટલું છે 90 અંશ વત્તા O ખૂણાનું માપ કેટલું છે 110 અંશ વત્તા Q ખૂણાનું માપ 90 અંશ વત્તા T નું નથી બરાબર 360 હવે 9 2 18 અને આ તો 290 વત્તા ખૂણો T બરાબર 360 290 ને ઓલી બાજુ લઈ જાઓ તો t બરાબર 360 માઈનસ 290 એટલે 70 અંશ તો જો આપણે ઓપ્શન માં આપ્યું હશે 70 અંશ નો ખૂણો બે ઓપ્શન તો આ રીતે એના આખા દાખલાઓ છે એ શું કરવાના હોય ગણવાના છે એ હોય છે બરાબર આટલું તમને આજ ખ્યાલ આવી જો કે સ્વાધ્યાય 10.2 છે એના બે દાખલાનો આપણે અભ્યાસ કર્યો અને બંને એક છે એ આપણે પહેલામાં આવી જો તો એ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને ગણવાનો અને બીજો છે એ ખૂણાનો સરવાળાનો ઉપયોગ કરીને શું કરવાનો હોય ગણવાનો છે એ હોય છે બરાબર નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે મળશું ત્યારે આની આગળના ત્રીજો દાખલાથી આપણે અભ્યાસ છે એ કરશું